મુખ્યમંત્રી ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થવા દેતા નથી. ગુજરાતમાં આ રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર દેશના સૌથી મોટા ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી છે. તાજેતરમાં જ કેગનો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટમાં 26,672 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે SR કંપની જે રાજ્યના મુખ્યમંત્રીની વહાલી કંપની છે એ કંપનીને 9,100 કરોડ રૂપિયા વેટ અને સેલટેક્સમાં લાભ અપાવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું છે. અમદાવાદ શહેર હોય, સુરત શહેર હોય, વડોદરા શહેર હોય કે રાજકોટ શહેર હોય, આ ચારો શહેરોમાં કોર્પોરેશનનો વિવેટ ભારતીય જનતા પાર્ટીનો છે. પીવાના પાણીના પ્રશ્ન, રસ્તા દીવાબત્તીના પ્રશ્ન, ગટરો ઉભરાતી હોય, BRTSના બસના ભાડાનો વધારો થતો હોય, AMTSના ભાડાનો વધારો થતો હોય, કોર્પોરેશનની કોઈ સુવિધા લોકોને નહીં આ કોર્પોરેશનમાં આપવાનું કામ આ ભાજપની સરકાર અને કોર્પોરેશનના એમના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર આ ચારેય શહેરોમાં ગુજરાતના લોકોને જાગૃત કરવા માટે આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 લાખ કરતાં વધારે બેકાર અને બેરોજગાર યુવાનો છે. અમદાવાદ શહેર હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, રોજ ચોરી, લૂંટફાટ, મારામારી, બળાત્કાર, અપઘાત, આત્મહત્યા એ રોજની ઘટનાઓ બની ચૂકી છે. ભર બપોરે આપણી બેન દીકરી કોલેજમાં અભ્યાસ કરવા જતી હોય એના અછોડા લૂંટાતા હોય. કોર્પોરેશનની હોસ્પિટલોમાં સામાન્ય અને ગરીબ માણસોને આરોગ્યની સુવિધા ના મળતી હોય, આરોગ્યની સુવિધા મોંઘી કરવામાં આવતી હોય. હોસ્પિટલમાં ડૉક્ટર હોય તો દવા ના હોય અને દવા હોય તો સારવારના સાધનો ના હોય. આ સમગ્ર પરિસ્થિતિથી લોકોને વાકેફ કરવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ ચારેય શહેરોમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.